વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિ કાકાનું અપમાન થયું હોવાના કારણસર બેઠક મુલતવી રાખવામાં આવી હતી. વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિ કાકા સાથે ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવનાબા ઝાલા સાથે વિસ્તારના કેટલાક કામોના પ્રશ્નો મુદ્દે બોલાચાલી થતાં જાગૃતિબેન કાકાએ સ્થાયી સમિતિની બેઠકમાં ભાવનાબા ઝાલાને બોલાવવાની માંગ કરી હતી. ભાવનાબા ઝાલાને બોલાવવામાં આવતા તેઓ આવ્યા ન હતા ત્યારે તમામ સ્થાયી સભ્યોએ કાઉન્સિલરનું અપમાન થયું હોવાનું જણાવ્યું હતું અને જ્યાં સુધી સ્થાયી સમિતિની બેઠકમાં ભાવનાબા ઝાલા ન આવે ત્યાં સુધી આ મીટિંગ આગળ નહીં વધારીએ તેવું જણાવી સ્થાયી સમિતિ અધ્યક્ષે બેઠક મુલતવી રાખી હતી. પરમ દિવસે મારા વિસ્તારની રજૂઆત લઈને ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝાલા સાથે પાસે હું ગઈ હતી કે બેન, મારા વિસ્તારમાં આટલી તકલીફ છે કે વિસ્તારમાં સફાઈ રેગ્યુલર નથી થતી, પાણી નથી રેગ્યુલર બધાને મળતું, પાણીના બહુ જ બધા પ્રોબ્લમો થાય છે, પાણીમાં કન્ટામિનેશન છે અને આખા સયાજીગંજમાં જુઓ, તમે કોર્પોરેશનની ઓફિસમાંય જુઓ, ચિંતનભાઈની ઓફિસ પાસે 3 વર્ષથી એક ઢગલો પડ્યો છે, એ પણ એ નથી હટાવતા. મેં કહું બેન, આટલી બધી સમસ્યાઓ વોર્ડની અંદર છે તો કે હું સવારે 7 વાગ્યાથી નીકળી જાઉં છું, 9 વાગ્યા સુધી ઝોનમાં ફરું છું બધે. મેં કહું બેન, તમે મારા વોર્ડમાં ક્યારે આવ્યા? તો કે હું આવી હતી બદામડી બાગ. મેં કહું બેન, બદામડી બાગ એ કોર્પોરેશનની ઓફિસ છે, કમાન્ડ સેન્ટર છે, ફાયરની ઓફિસ છે, કોઈ સ્લમ વિસ્તાર નથી કે કોઈ ત્યાં આગળ રહેતું નથી પબ્લિક. તમે પબ્લિકમાં મુલાકાત લો અને તમે જાતે જુઓ તો તમને ખબર પડશે, રિયલાઇઝ થશે કે પબ્લિક કેવી તકલીફમાં રહી રહી છે. આજે નવાપુરાની અંદર જુઓ કે ગેસ ડિપાર્ટમેન્ટનું કામ ચાલતું હોય એટલે એનો ખાડો હોય, જીઓવાળાનો ખાડો હોય, એટલા બધા ત્યાં આગળ ગીચોગીચ વિસ્તાર છે તો ત્યાં આગળ સફાઈ નથી થતી રેગ્યુલર. સફાઈ સેવકો 4-4 દિવસ સુધી રજા ઉપર હોય, બીજા સફાઈ સેવકો રિટાયર્ડ થયા હોય, એટલે આ બધા પ્રશ્નો છે. તો મને જોશથી ઊંચા અવાજે એવું બોલ્યા કે હું આખો ઉત્તર ઝોન ભેગો કરીને તમારું નવાપુરા ચકાચક કરી દઉં, તો તમે એની મને કમિટમેન્ટ આપો છો કે સાંજે કચરો નહીં પડે. એટલે પછી મેં એમને સામે વળતો જવાબ આપ્યો કે બેન, નવાપુરાની અંદર માણસો રહે છે, જનાવર નથી રહેતા. જનાવર પણ એવી ચોખ્ખી જગ્યા જોઈને બેસે કે અહીંયા આગળ ગંદકી ન હોય. અને તમારી જ ઓફિસ, જે ઓફિસની અંદર તમે બેઠા છો ત્યાં આગળ બાથરૂમ છે, ત્યાં આગળ સુલભ શૌચાલય જેવી સ્મેલ આવે છે. તમે કોઈ અધિકારીને કમિટમેન્ટ આપ્યું, કોઈને કીધું, રજૂઆત કરી કે કાલથી આ સ્મેલ મને ન આવી જોઈએ? જો તમે એક તમારી ઓફિસમાં જ નથી કરી શકતા તો સ્લમ વિસ્તારમાં કઈ રીતે એવી અપેક્ષા રાખી શકો છો? અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પીએ એમને ફોન કર્યો હતો ત્યારે એમણે એવું કીધું કે અમને લેખિતમાં આપે તો હું સ્ટેન્ડિંગમાં આવીશ. એટલે સ્ટેન્ડિંગના મારા બધા જ સભ્યો, દરેકે દરેક સભ્યોએ મને ખૂબ સહકાર આપ્યો કે સ્ટેન્ડિંગના સભ્યોનું કે કોઈ બી કોર્પોરેટર હોય એનું અમે ક્યારેય અપમાન નહીં સહન કરી શકીએ, એટલે આજની સ્ટેન્ડિંગ મુલતવી રાખી છે. મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન, ભણજીભાઈ આ બધા સાથે પણ એમને ખૂબ ખરાબ બિહેવ કરેલું. આજે સ્ટેન્ડિંગમાં એક પ્રપોઝલ હતી 24/7/2023થી લઈને 30/7/2023 દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી. સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્તો હતી નહીં, પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને DYMC, ઉત્તર ઝોનના DYMC અને ઉત્તર ઝોનના કાઉન્સિલર વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન અને DYMC ભાવનાબા, આ બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો, જેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ, સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદ્ભવવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે DYMC એ સભાસદનું અપમાન કર્યું છે, સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે. આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુલતવી રાખવામાં આવી હતી. સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે કે પરમ દિવસે 1-2 દિવસમાં કમિશનર, મેયર, હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે. અમે સભાસદને કીધું છે કે અમે અધિકારીને બોલાવી અને શું વિગત છે, આપનો પક્ષ સાંભળી લીધો છે, સામેના પક્ષે શું કહેવું છે એ પણ વિગતો મેળવી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.